ઓળખાય છે ને મીઠડું ને મમતાડું ગુજરાત અમારું પર્વત ઊંચા નાજુક નદિયા દરિયાદેલી વાળું ગુજરાત અમારું આવા ગુજરાતમાં વસતા બધા દરિયાદેલ અને મોજેલા ગુજરાતી દર્શક મિત્રોનું હું યશ્વી શાહ હાર્દિક સ્વાગત કરું છું ગોપાલ નમકીન પ્રેઝન્ટ અબ તક ડિલિશિયસ રસથાળમાં પાવર્ડ બાય બાયો ક્લીનર બેકરી પાર્ટનર વિનોદ બેકરી રસોઈ શો જેવા અવનવીન શોઝ જોતા રહેવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અબ તક મીડિયાના ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અબ તક ડિલિશિયસ રસથાળમાં અમે તમારી માટે દરરોજ અવનવી ડિલિશિયસ વાનગીઓ લાવીએ છીએ જેની માટે આજે આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટના રસોઈ સ્ટુડિયોમાં જ્યાં બેકરી છે બેકિંગ સ્કૂલ છે સર્ટિફાઇડ કોર્સિસ છે અને એન્શ્યોર્ડ પ્લેસમેન્ટ્સ પણ અહીંના સુપર ટેલેન્ટેડ શેફ અમી આજે આપણી સાથે છે જે આપણને એક અવનવી વાનગી શીખવાડશે તો ચલો સ્વાગત કરીએ અહીંના શેફનું વેલકમ ટુ ધ શો શેફ અમી થેન્ક યુ શેફ પાસે કુકિંગમાં એક્સપર્ટીઝ છે અને તેની સાથે સાથે બેકરી તેમનો સ્પેશિયલ સબ્જેક્ટ પણ છે રેગ્યુલર કુકિંગમાં પણ તે સુપર ટેલેન્ટેડ છે મલ્ટી ક્યુઝિન એક્સપર્ટ શેફ એમને ઘણી બધી વાનગી શીખેલી છે અને શીખવાડેલી પણ છે તો ચાલો જાણીએ એમની પાસેથી કે એમના આટલા યર્સના એક્સપિરિયન્સમાં એમના રેસિપીના ભંડારમાંથી કઈ એક અવનવીન વાનગી તે આજે આપણી માટે લાવેલા છે શેફ તમે જેટલી પણ રેસિપીઝ આજ સુધી શીખવાડેલી છે શીખેલી છે તેમાંથી એક અવનવીન રેસિપી આજે તમે કઈ શીખવાડવાના છો મારા દર્શક મિત્રોને આજની રેસિપી હેલ્ધી તો છે જ અને સાથે સાથે કહેવાય ને એકદમ ક્રીમી રેસિપી છે કે જેને જોતા જ તમને એમ થઈ જશે કે આ રેસિપી તો મારે જરૂર ટ્રાય કરવી છે તો એવી જ આજની આપણી રેસિપી છે પીનટ સૂપ પરફેક્ટ તો આજની જે આપણી રેસિપી છે તે છે પીનટ સૂપ આ રેસિપી જે રીતે શેફે કીધું કે હેલ્ધી તો છે પીનટ જ્યારે પીનટની વાત આવે ત્યારે ગુજરાતમાં છે તો ગુજરાતમાં તે બહુ જ ફેવરેટ ઇન્ગ્રીડિયન્ટ હોય છે બધા ગુજરાતી દર્શક મિત્રો માટે સિંગદાણા છે પીનટ છે તે બહુ જ ફેવરેટ હોય છે આપણે લોકો ચાઇનીઝ ભેળની અંદર પણ તેને એડ કરી દઈએ છીએ પણ તેની એક અલગ રેસિપી બનાવવી તે ખૂબ જ ઇનોવેટિવ અને ક્રિએટિવ છે કોઈ પણ રેસિપીની અંદર આપણે પીનટ એડ કરીએ અને પીનટની જ આપણે રેસિપી બનાવીએ આ બે વસ્તુમાં ઘણો ડિફરન્સ છે તો પીનટ આપણે રેગ્યુલરલી યુઝ કરતા હોઈએ છીએ પણ તેની એક અલગ રેસિપી આપણે મોસ્ટલી નથી બનાવતા તો તેવી એક રેસિપી આજે આપણને આપણા શેફ શીખવાડશે શેફ આજની જે આપણી રેસિપી છે પીનટ સૂપ તેને બનાવવા માટે આપણે કેટલા કેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે પીનટ સૂપ બનાવવા માટે આપણને જોઈશે સૌપ્રથમ ડુંગળી ટામેટા ત્યારબાદ પીનટ બટર ઓલિવ ઓઇલ પછી આદું લસણ અને બધા મસાલા તો ખરા જ અને હા થોડુંક એક અલગ જ ટચ આપવા માટે મેં અહીંયા શેઝવાન ચટણીનો પણ વપરાશ કરેલો છે પરફેક્ટ તો જે પીનટ સૂપ બનાવવું છે તેની માટે પીનટ બટર છે તે બેઝિક એસેન્શિયલ થઈ જાય છે તેની સાથે સાથે અહીંયા આપણે ડુંગળી ટમેટા લઈ લીધા છે એને વધારે હેલ્ધી ટચ આપવા માટે અહીંયા આપણે પાલક પણ યુઝ કરીએ છીએ અને એક સ્પાઇસી ડિફરન્ટ ટેસ્ટ આપવા માટે શેઝવાન ચટણી પણ અહીંયા યુઝ કરીએ છીએ સાથે સાથે લસણ ને આદુ આ બધા જે બેઝિક ઇન્ગ્રીડિયન્ટ છે તે આપણી રેસિપીનો ટેસ્ટ વધારે સારો કરશે શેફ આપણી રેસિપીના ઇન્ગ્રીડિયન્ટ્સનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું છે કઈ રેસિપી બનાવવાના છે તે પણ આપણા દર્શક મિત્રોને હવે ખબર છે તો કેવી રીતે બનાવવી તેની માટે સૌપ્રથમ શું કરવાનું રહેશે સૌપ્રથમ આપણે કઢાઈ ગરમ કરી લઈએ થોડી સૌથી પહેલા આપણે સ્ટવ ઓન કરીને એની ઉપર પેન જે એડ કરેલું છે તેને થોડું ગરમ થવા દઈશું ત્યારબાદ તેમાં થોડું ઓલિવ ઓઇલ અહીંયા મેં ઓલિવ ઓઇલ એટલા માટે વાપરેલું છે કે જે પીનટ બટર છે તેમાંથી એક પીનટ એટલે કે આપણું જે શીંગ તેલ છે એનો સ્લાઇડ એક ફ્લેવર આવે છે તો એ જ ફ્લેવર સાથે જો હું અત્યારે અહીંયા શીંગ તેલ વાપરું અથવા તો બીજું કોઈ સનફ્લાવર ઓઇલ કે કોઈ પણ બીજું હું યુઝ કરું તો એનો ટેસ્ટ મેન્ટેન નથી થતો ધેટ્સ વાય મેં અહીંયા ઓલિવ ઓઇલ લીધેલું છે જેનાથી ટેસ્ટ તમને ડિફરન્ટ મળશે પીનટ અહીંયા આપણે યુઝ કરવાના છે શીંગદાણાનું બટર તો તે એનો એક અલગ જ ટેસ્ટ છે હવે અહીંયા આપણે શીંગ તેલ જ યુઝ કરીએ તો એ બંનેનો ટેસ્ટ કમ્બાઈન થઈ જશે તો તે ના થવા દેવા માટે અહીંયા આપણે ઓલિવ ઓઇલ એડ કરેલું છે અને ત્યારબાદ તેની અંદર ઝીણું સમારેલું લસણ અને આદુની કટકી છે તે આપણે એડ કરી દઈશું અને બંનેને આપણે પ્રોપર મિક્સ કરી દઈશું એકવાર ખાલી
તેલ સાથે એ બનાવીને આપણે એક પ્રોપર મિક્સ કરી દઈશું કે તેલનું એક કોટિંગ છે તે આપણા આદુ અને લસણ ઉપર પ્રોપરલી આવી જશે. અહીંયા મેં ગાર્લિક પહેલા એટલે એડ કરેલું છે કે આપણને એકમાં ગાર્લિક સ્મેલ મળશે એક. રાઈટ. એટલા માટે અહીંયા મેં પહેલા ગાર્લિક કરેલું છે. હવે જ્યારે ગાર્લિક અહીંયા એડ કરી દીધું છે ત્યારબાદ તેને સોતે કરીને તરત જ આપણે ઓનિયન એડ કરશું જેથી કરીને આપણું ગાર્લિક બળી ના જાય. રાઈટ. ડુંગળી છે તેને પણ સોતે થવા માટે ટાઈમ લાગશે. આપણે એટ ધ એન્ડ ડુંગળી એડ કરીશું તો એટલી વારમાં આપણું લસણ છે તે બળી જવાના ચાન્સીસ વધી જાય છે. એટલે લસણને આપણે થોડુંક અમથું જ સોતે કરવાનું રહેશે અને ત્યારબાદ તેની અંદર આપણે ઝીણી સમારેલી જે ડુંગળી છે તે એડ કરી દઈશું. બધું એકદમ પ્રોપર આપણે આને સોતે કરવાનું છે. આપણે ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું અને સોતે કરી લઈશું. હવે ડુંગળી જ્યારે થોડીક સોતે થયેલી લાગે ત્યારે અહીંયા મેં પાંદડા લીધેલા છે પાલકના. થોડું વધારે હેલ્ધી વર્ઝન માટે મેં અહીંયા પાલકના પાંદડા લીધેલા છે એને હું અહીંયા હાથેથી ચોપ કરીને નાખીશ. પાલકના આખા પાન લઈ લીધા છે, 5 થી 6 પાન છે. તેને આપણે હાથેથી ટુકડા કરીને આપણે પેનની અંદર એડ કરી દઈશું. અહીંયા એકદમ ઝીણા સમારવાની જરૂર નથી, અધકચરા ટુકડા છે તે જ આપણી રેસીપીનો લુક વધારશે અને આના કારણે જે ગ્રીનનેસ છે પાલકની તે મેન્ટેન રહેશે. ચાકુ છે કે કોઈ પણ મેટલ છે તે પાલકને અડતું નથી, એના કારણે એની જે લીલાશ છે તે આપણી રેસીપીમાં એકદમ સરસ રીતે દેખાશે. આ રીતે આપણે બધી પાલકને આવી રીતે લઈ લેશું. અહીંયા મેં 3 થી 4 પત્તા લીધેલા છે. તમને જે રીતે ફ્લેવર ભાવતી હોય એ રીતે તમે એડ કરી શકો છો, વધઘટ કરી શકો છો. પાલક છે તેની ક્વોન્ટિટી કેટલી લેવી તે તમારા ઘરના ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. અહીંયા ડુંગળી સોતે થઈ ગઈ છે, પાલક પણ પ્રોપર થઈ ગઈ છે. પાલક અને ડુંગળી છે તે બધું એક સરસ રીતે સોતે થાય છે, સાથે તમને ધીરે ધીરે લસણ છે તે વધારે સરસ સોતે થશે એટલે એની એક અરોમા છે, એની એક સ્મેલ છે તે પણ આવવા માંડશે. ઓકે, આને આપણે 2 મિનિટ સોતે થવા દઈએ અને ત્યારબાદ આપણે માં પહેલા મીઠું પણ આપણે માં એડ કરી દઈએ સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું રહેશે અને મીઠું એડ કરશું એટલે આપણી સોતેની પ્રોસેસ છે તે જલ્દી થવા માંડશે. 2 મિનિટ જેટલો સમય લાગશે જે આપણી ડુંગળી છે તેને એકદમ સરસ સોતે થતા અને પાલક છે તેને પણ એકદમ પ્રોપરલી કૂક થતા. તો જ્યાં સુધી આપણા સૂપ માટે ડુંગળી, પાલક, લસણ અને આદુ આ ચારેય ઇન્ગ્રીડિયન્ટ્સ એકદમ સરસ રીતે કૂક થાય છે ત્યાં સુધી આપણે લઈ લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં. આજે આપણે લોકો પીનટ સૂપ બનાવી રહ્યા છીએ જેની માટે ડુંગળી, પાલક, આદુ અને લસણ આ ચારેય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે એકદમ સરસ પેન પર સોતે કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે પાલક છે તે ચડી ગઈ છે એટલે એની ક્વોન્ટિટી થોડીક ઓછી થઈ જાય છે. ડુંગળી છે તે પણ કૂક થઈ ગઈ છે એટલે એનું જે એક બ્રાઉનિશ કલર આવી જાય છે આપણી રેસિપીની અંદર. શેફ આગળ શું કરવાનું રહેશે આપણે? હવે આપણે આને થોડું ઠંડુ થવા દઈએ. આપણું મિક્સર છે ને આપણે થોડું ઠંડુ થવા દઈશું અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ. બધી વસ્તુ સોતે થઈ ગઈ છે તેને એક બાઉલમાં આપણે કાઢી લેશું. અને એને થોડુંક સાઈડમાં આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું. હવે આપણે ફરી અહીંયા થોડું આપણે ઓલિવ ઓઈલ લઈશું અને ગેસ ચાલુ કરી દઈએ. આપણે પેનની ઉપર પાછું થોડું ઓલિવ ઓઈલ એડ કરીશું. અહીંયા આપણે શા માટે ઓલિવ ઓઈલ એડ કરેલું છે તેનું આપણે ઓલરેડી રીઝન આપી દીધું કે પીનટ આપણે યુઝ કરવાના છે તો એની અંદર શીંગનો જે ટેસ્ટ છે તે શીંગના તેલ સાથે થોડું મિક્સ થઈ જશે તેની માટે એક અલગ ટેસ્ટ આવે. આપણે એની માટે લઈએ છીએ અહીંયા ઓલિવ ઓઈલ. હવે અહીંયા મેં થોડું લસણ લઈ લીધું છે ચોપ કરેલું.
એને આપણે સોતે થવા દઈએ એક મિનિટ માટે ખાલી. લસણ છે એને ઓલિવ ઓઇલની અંદર એડ કરશું અને તેને આપણે પાછું એકવાર થોડું સોતે કરી લઈશું. અને હવે આપણે એમાં ઉમેરીશું શેઝવાન ચટણી આપણી. જે આપણે કીધું હતું કે એક અલગ ટેસ્ટ આપણને જોઈ છે તેની માટે અહીંયા આપણે શેઝવાન ચટણી એડ કરેલી છે. અને હવે એને થોડુંક મિક્સ થવા દઈએ. બંનેને આપણે થોડું કૂક કરી લઈશું. શેફ, શેઝવાન ચટણી ઘરે બનાવવી હોય તો એની રેસિપી કઈ રીતે હોય છે? હા, જો તમારે શેઝવાન ચટણી બહુ ઇઝી વેથી, એકચ્યુઅલી શેઝવાન ચટણી બનતા તો ખૂબ જ સમય લાગે છે, પણ જો ક્વિક શેઝવાન ચટણી બનાવવી હોય તમારે તો જે લાલ સુકા મરચાં આવે છે, કાશ્મીરી લાલ સુકા મરચાં લેવાના, તેને એકદમ જ ઉકાળવાના છે ગરમ પાણીમાં. ત્યારબાદ તેમાંથી તેના બી કાઢી લેવાના છે. ત્યારબાદ ઓલિવ ઓઇલ હોય તો વધુ સારું, ઓલિવ ઓઇલ ન હોય તો પણ કોઈ પણ તમે ઓઇલ મૂકો તેમાં. પછી તેમાં થોડુંક લસણ, કેપ્સિકમ અને લીલા મરચાં અને ટોમેટો સોસ, આ બધુંને એકદમ બરાબર મિક્સ કરી અને એની ગ્રેવી બનાવી લો. ફરી આપણે જે મરચાની, જે આપણે કાઢેલા છે, ગરમ કરેલા છે, ઉકાળેલા મરચાં છે, તેમાંથી બી કાઢી અને તેને ક્રશ કરી લો અને બંને ગ્રેવીને મિક્સ કરી દો. એટલે તમારી શેઝવાન, ક્વિક શેઝવાન ચટણી તૈયાર થઈ જશે. જે મેં મારી રીતે આ પોતાની રેસિપી ક્રિએટ કરેલી છે, કે હંમેશા આપણને સમય નથી હોતો કે આપણે પ્રોપર શેઝવાન ચટણી બનાવીએ, પણ જો તમારે શેઝવાન ચટણીને ટચ લગતી એક ચટણી બનાવી હોય તો આ બેસ્ટ છે. ક્વિક આપણે શેઝવાન ચટણી કઈ રીતે બનાવીએ તે આપણને શેફે જણાવ્યું. એની અંદર જે કાશ્મીરી લાલ સુકા મરચાં હોય તે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે, તેને ઉકાળવાના રહેશે, તેની પેસ્ટ કરશું અને બીજી તરફ આપણે બીજા વેજીટેબલ્સ એડ કરી દઈશું. આપણે પેનની અંદર છે પાણી થોડુંક એડ કરી દીધું છે અને એને આપણે થોડુંક કૂક કરી લીધું છે. હવે આપણે અહીંયા ટમેટા લઈશું. મિક્સચર જાર છે તેની અંદર આપણે સૌ પ્રથમ ટમેટા છે તે એડ કરવાના રહેશે. અડધો કપ જેટલા ટમેટા આપણે અહીંયા વાપરશું. ત્યારબાદ હવે આપણે તેમાં થોડું આદું ઉમેરીશું, એકથી બે, આવું કહેવાય ને કે એકથી બે નાના ટુકડા, અને પીનટ બટર. જારની અંદર ટમેટા એડ કર્યા બાદ તેની અંદર આપણે આદું એડ કરશું અને બે ચમચી જેટલું પીનટ બટર છે આપણી રેસિપીનું મેઇન ટેસ્ટ માટેનું ઇન્ગ્રીડિયન્ટ તે એડ કરશું. અને આપણે આ જે બનાવેલું હતું ડુંગળી અને લસણ અને પાલક ને સોતે કરેલું હતું એને પણ આપણે એડ કરી દેશું. ડુંગળી, લસણ, પાલક, આદું, આ ચારેયનું જે મિક્સચર આપણે પ્રોપરલી સોતે કરી લીધું હતું એને ઠંડુ કરી લીધું છે અને ત્યારબાદ તે જારની અંદર એડ કરી દેશું. અહીંયા હું થોડું પાણી પણ એડ કરી દઈશ. પેનની અંદર આપણે વધારે પાણી એડ કરી દેશું અને એને એક પ્રોપર પાછું મિક્સ કરી લેશું, કારણ કે આ બળે નહીં. અને આમાં પણ આપણે થોડું પાણી એડ કરી અને એને ક્રશ કરી દઈશું. મિક્સચર જારની અંદર પાણી એડ કરીને તેને આપણે પ્રોપરલી ક્રશ કરી લેશું. બધી વસ્તુ સરસ ક્રશ થઈ ગઈ છે. હવે આપણે ડાયરેક્ટ એને આપણું જે વઘાર કરેલો હતો લસણ અને શેઝવાન ચટણીનો એમાં સીધું આપણે એડ કરી દઈશું. આપણી જે બધી ગ્રેવી છે તે એકદમ સરસ થઈ ગઈ છે, ક્રશ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એક રસ થઈ ગઈ છે, અધકચરું ક્યાંય નથી રહ્યું અહીંયા. તેને આપણે ડાયરેક્ટલી એડ કરી દઈશું પેનની અંદર અને એને મિક્સ કરી લેશું. આ રીતે પ્રોપર એને મિક્સ કરવાનું છે. એકદમ ક્રીમી ટેક્સચર આપેલું છે. પીનટ બટર છે તે એડ કરેલું છે તેના કારણે એકદમ ક્રીમી ટેક્સચર આવી જાય છે. અને આ શેફે સ્ટાર્ટિંગમાં જ જણાવેલું હતું કે આજની જે રેસિપી છે તે ખૂબ જ હેલ્ધી અને ક્રીમી ટેક્સચરવાળી છે. તો તમે જોઈ શકો છો કે આપણો ક્રીમી ટેક્સચર આપણને ઓલરેડી મળી ગયો છે. હવે આપણે થોડું આમાં પાણી ઉમેરી અને એને 5-10 મિનિટ આપણે એને ઉકાળશું. થોડું અમથું પાણી ઉમેરી આપણે તેને 5-10 મિનિટ સુધી આપણા સૂપ છે તેને ઉકાળવાનું રહેશે. શેફ, અહીંયા ઉકાળવા માટે આપણે ગેસની ફ્લેમ કેવી રીતે રાખવાની? મીડિયમ, મીડિયમ ફ્લેમની અંદર 5-10 મિનિટ જેટલો સમય લાગશે જે આપણું સૂપ છે તેને તૈયાર થતા. શેફ, અહીંયા આપણે પીનટ બટર યુઝ કરેલું છે તો પીનટ બટરનું અહીંયા આપણે સૂપ બનાવેલું છે તો પીનટ બટર અગર અમારા આપણા દર્શક મિત્રો બાય કરે તો એના બીજા ક્યાં યુઝેજીસ છે?
જો તમારે પીનટ બટર બહારથી લેવું હોય તો તમે લઈ શકો છો, અને જો તમારે ઘરે બનાવતા શીખવું હોય તો અમને કોમેન્ટ પણ કરી શકો છો કે તમને પીનટ બટર કઈ રીતે બનાવવું છે. અને આ સાથે પીનટ બટરનો તમે એઝ અ સ્પ્રેડ પણ તમે યુઝ કરી શકો છો, જેમ આપણે બ્રેડ ઉપર બટર લગાવતા હોઈએ છીએ તે જ રીતે તમે પીનટ બટરને પણ બ્રેડ ઉપર લગાવીને સર્વ કરી શકો છો. ત્યારબાદ પીનટ બટરના ડીપ પણ બનાવી શકો છો, પીનટ બટર કૂકીઝ, પીનટ બટર કેક, તમે એવી ઘણી બધી રેસીપી બનાવી શકો છો. પીનટ બટરથી તમે ચાટ પણ બનાવી શકો છો, મોનેકો ટોપિંગ પણ કરી શકો છો. તો ઘણી બધી રીતે તમને પીનટ બટર યુઝફુલ થશે અને હેલ્ધી તો છે જ. શેફે જેટલા પણ રેસીપીઝ કીધી તે બધાની અંદર આપણે પીનટ બટર યુઝ કરીને તે રેસીપીને વધારે હેલ્ધી ટચ આપી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણો સૂપ છે એ ધીરે ધીરે ઉકળી રહ્યો છે, હજી 5-1 મિનિટ જેટલો સમય લાગશે. ધી આપણે મીડિયમ ફ્લેમની અંદર તેને કૂક થવા દઈશું. તો જ્યાં સુધી આપણો સૂપ છે તે કૂક થઈ રહ્યો છે ત્યાં સુધી આપણે લઈએ એક નાનકડો વિરામ. અરે ક્યાં જાય છે? ધોવા માટે. તને ખબર છે બજારમાંથી આવતી શાકભાજીઓમાં કેટલી અશુદ્ધિઓ હોય છે અને સાદા પાણીથી ધોવાતી નથી જોતી હોતી. તો આને પછી કેવી રીતે ધોવાનું? ડેટલોન બાયો ક્લીનર. આનાથી શાકભાજીઓમાં રહેલી કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ જેમ કે પેસ્ટિસાઇડ, જર્મ, બેક્ટેરિયા, વાયરસ એ બધું જ નીકળી જાય છે. અરે વાહ, તો પછી આને ધોવાનું કઈ રીતે? 1 કપ ડેટલોન બાયો ક્લીનરનું 1 લિટર પાણીમાં નાખી દેવાનું હોય છે અને પછી શાકભાજીને 2 મિનિટ માટે ડુબાડી રાખો. અને પાણીમાં કેટલી વાર સુધી ડુબાડી રાખવાનું? ફક્ત 2 મિનિટ માટે. 2 મિનિટમાં શાકભાજી પર રહેલી દરેક પ્રકારની અશુદ્ધિઓ પાણીમાં બેસી જશે અને શાકભાજી સાફ થઈ જશે. અરે વાહ, આ તો ખૂબ સરસ છે. હવે 2 મિનિટ થઈ ગઈ છે, આપણે શાકભાજીને બીજા બોલમાં કાઢી લઈએ. તે જોયું ડેટલોન બાયો ક્લીનરથી શાકભાજી ધોવાથી શાકભાજીઓમાં રહેલી 7 પ્રકારની ઇમ્પ્યુરિટીઝ એ બધી જ નીકળીને આ પાણીમાં આવી ગઈ છે. અરે વાહ, હર ફેમિલી કા મેમ્બર ડેટલોન બાયો ક્લીનર સબસે સસ્તા સબસે અચ્છા. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસ્થાળમાં. આજે આપણે લોકો પીનટ સૂપ બનાવી રહ્યા છીએ, જેની માટે આપણે બધી પ્રોસેસ છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે. બધાને આપણે એકસાથે ક્રશ કરી લીધું છે અને તેને આપણે પેન પર એડ કરીને એકદમ પ્રોપરલી કૂક કરી લીધું છે. શેફ, આપણો પીનટ સૂપ ક્યાં પહોંચ્યો? આપણો પીનટ સૂપ તૈયાર છે, આપણે સર્વ કરીએ. હવે પીનટ સૂપ આપણો એકદમ રેડી છે. હા, આ રીતે ડાયરેક્ટ પોર કરી દઈશ આપણો સૂપ બાઉલમાં. સૂપ બાઉલ તમે લઈ શકો છો અહીંયા અને તેને ડાયરેક્ટલી આપણે પોર કરી દેવાનો રહેશે બાઉલની અંદર, કારણ કે સૂપ છે એટલે આપણને ગરમ જ ભાવે છે. શેફ, આની સાથે આપણે શું સર્વ કરી શકીએ છીએ પીનટ સૂપ સાથે? આની સાથે કોઈ પણ આપણે સ્ટાર્ટર આપણે કરી શકીએ છીએ. આની સાથે થાઈ સ્ટાર્ટર બહુ ફાઇન લાગે છે, તો કોઈ થાઈ સ્ટાર્ટર હોય તો આપણે એને સાથે આપણે એને સર્વ કરી શકીએ છીએ. ડેફિનેટ. હવે આપણે આને થોડું સુશોભિત કરીએ. એના માટે અહીંયા મેં થોડા ટામેટા લીધેલા છે. ગાર્નિશિંગ માટે અહીંયા આપણે ઝીણા સમારેલા ટમેટા છે તે લીધા છે, જે આપણે ઓલરેડી આપણે યુઝ કરેલા જ છે આપણી વાનગીમાં. ગાર્નિશિંગમાં આપણે મોસ્ટલી ધ્યાન એ વસ્તુનું રાખવાનું કે જે રેસીપી હોય એના રિલેટેડ ગાર્નિશિંગ થવું જોઈએ, કે મોસ્ટલી આપણે જે ઇન્ગ્રીડિયન્ટ રેસીપીની અંદર યુઝ કરેલા છે તેનાથી તમે ગાર્નિશ કરો તો એનો એક લુક છે, એનો જે કોન્સેપ્ટ ક્લિયરન્સ છે તે બહુ જ સરસ રીતે. અને એનો જે પાછો આપણે ગાર્નિશ કરીએ છીએ તો આપણે એને ફૂડમાં તો આપણે લેશું જ, આપણે જ્યારે આપણે સૂપ ટેસ્ટ કરીશું તો ત્યારે એનો એક જે ટેસ્ટ છે એ મેન્ટેન પણ થવો જરૂરી છે. રાઈટ. ગાર્નિશિંગમાં આપણે કોઈ એવા ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરીએ જે આપણે સૂપમાં ઇન્ક્લુડ ન કર્યા હોય તો તમે એને જ્યારે ટેસ્ટ કરો સૂપ સાથે તો એક મિસબેલેન્સ થઈ જાય છે ટેસ્ટનું, તો તેની માટે ગાર્નિશિંગ ટાઈમે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. અહીંયા હર્બ્સ લીધા છે તેનાથી આપણે ગાર્નિશ કરી દઈશું. આ રીતે સાથે હવે આપણે એમાં શિંગદાણા વાપરેલા હતા તો આપણે થોડાક શિંગદાણા, અને શિંગદાણામાં ક્રંચ પણ બહુ જ ફાઇન લાગે છે તો એનો ટેસ્ટ પણ સરસ લાગશે.
પીનટ સૂપ છે તો તેનું ગાર્નિશિંગ પીનટ વગર તો અધૂરું જ છે, તો આપણે સિંગદાણા છે તેને પણ એડ કરી દઈશું ગાર્નિશિંગ માટે. આ રીતે અને થોડું સાથે આપણે ફરીથી આ રીતે આપણા હર્બ્સ છે બધા એને આપણે કરીશું. આ રીતે હર્બ્સ છે તેને આ રીતે એડ કરવાના રહેશે સાઈડમાં. પાછા તમે કોઈ પણ અહીંયા વસ્તુ લઈ શકો છો, લાઈક અહીંયા કોરિએન્ડરનો ટેસ્ટ થોડોક નહીં મજા આવે, પણ જો તમારે બેસિલ લેવું હોય તો તમે બેસિલ અહીંયા વાપરી શકો છો. તો આપણે આ રીતે કોઈ પણ રીતે સરસ રીતે ગાર્નિશ કરી અને આપણે પીનટ સૂપ તો આપણે સર્વ કરી શકીએ છીએ. યશ્વી મને ટેસ્ટ કરીને બતાવો કે તમને પીનટ સૂપ કેવું લાગે છે. આપણી જે આજની અવનવીન હેલ્ધી અને જે અલગ આપણે કઈ ક્રીમી રેસિપી છે તે એકદમ તૈયાર છે. હવે આ રેસિપી હું તમને ટેસ્ટ કરીને જણાવીશ કે આનો ટેસ્ટ કેવો છે. એક્સ્ટ્રીમલી ક્રીમી ટેક્સચર છે અને જે આપણે સૂપ કહી એકદમ તમે આને એકવાર તમે મોઢામાં એડ કરશો એટલે એકદમ જે એની તીખાશ છે જે શેઝવાન ચટણીની છે તે એકદમ સરસ આવી જાય છે. ક્રીમી ટેક્સચર બહુ સરસ આવી જાય છે અને આપણે બધા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે પ્રોપરલી ક્રશ થઈ ગયા છે, અધકચરા એક નથી રહ્યા એટલે એક કન્સિસ્ટન્સી બહુ સારી મેઇન્ટેન થાય છે સૂપની. તમે સૂપને મેં શેફને પૂછેલું હતું કે તમે આની સાથે શું સર્વ કરી શકો છો, તો શેફે કીધું કે કોઈ પણ સ્ટાર્ટર સર્વ કરી શકો છો, પણ આ ટેસ્ટ કર્યા બાદ આ સૂપ તમે એકલો જ એટલો સરસ રીતે માણી શકો છો તેવો એકદમ એક્સ્ટ્રીમલી ડિલિશિયસ અને વન એન્ડ વન રેસિપી છે કે તમે આને એકલું પણ કન્ઝ્યુમ કરી અને એક હેલ્ધી ટચ આપી શકો છો તમારી મીલમાં. તો આ રેસિપી તમે તમારા ઘરે જરૂરથી બનાવજો. પીનટ સૂપ બનાવવા માટે નોંધી લ્યો એની સામગ્રી અને રીત. પીનટ સૂપ બનાવવા માટેની સામગ્રી: ઓલિવ ઓઇલ 1 ચમચી, પાણી જરૂર મુજબ, સમારેલી ડુંગળી 1/2 કપ, પાલક 5 થી 6 પાન, સમારેલા ટમેટા 1/2 કપ, શેઝવાન ચટણી 1/2 ચમચી, આદુની કટકી 5 ચમચી, સમારેલું લસણ 1 ચમચી, પીનટ બટર 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. પીનટ સૂપ બનાવવા માટેની રીત: પેનમાં તેલ, લસણ, આદુ, ડુંગળી, પાલકને ઉમેરી તેને સૌતે કરી અને ઠંડુ થવા દો. મિક્સર બાઉલની અંદર ટમેટા, પીનટ બટર, આદુ, ડુંગળી, પાલક, લસણ, આદુનું મિક્સચર, પાણી એડ કરી તેને ક્રશ કરી લો. પેનમાં તેલ, લસણ, શેઝવાન ચટણી, મિક્સચરમાં પીસેલી સામગ્રી, પાણી ઉમેરી તેને ચડવા દો. ટમેટા, હર્બ્સ અને સિંગદાણા સાથે ગાર્નિશ કરી અને સર્વ કરો. તો તૈયાર છે પીનટ સૂપ. સામગ્રી અને રીત નોંધી લીધા બાદ ચાલો જાણીએ શેફ પાસેથી કે આ રેસિપી બનાવવામાં એવી કઈ બારીક બાબતો છે જેનું આપણે ધ્યાન રાખવાનું રહેશે. શેફ, આ રેસિપી બનાવવામાં એવી કઈ ટિપ્સ છે જે તમે અમારા દર્શક મિત્રો સાથે શેર કરવા માંગશો? પીનટ સૂપ બનાવવા માટે સૌપ્રથમ તમારા ધ્યાનમાં એ રાખવું પડશે કે જ્યારે પણ આપણે ઓઇલ મૂક્યું છે ત્યારબાદ આપણે તરત જ ગાર્લિક ઉમેરવું હતું એટલે કે લસણ ઉમેરેલું હતું, એ થોડુંક જ સોતે થાય ત્યારે બાદ તરત જ તમે તેમાં ડુંગળી ઉમેરી દો, કારણ કે જો તમે ડુંગળી નહીં ઉમેરો તો લસણ બળી જશે અને એક ગાર્લિક બર્ન્ડ ગાર્લિકની એક ફ્લેવર આવશે જે પીનટ સાથે સૂટ નહીં થાય. સેકન્ડ વસ્તુ એ છે કે આપણે જ્યારે પણ પીનટ સૂપ બનાવીએ છીએ તો અહીંયા મેં પીનટ બટર લીધેલું છે, તો એના સબસ્ટિટ્યૂટમાં તમે શિંગદાણાનો ભૂકો કે એવું કંઈ જ ન લેતા, કારણ કે એનું જે ક્રીમી ટેક્સચર છે એ તમને પ્રોપર નહીં મળે, તો અહીંયા પીનટ બટર જ વાપરો. અને ત્રીજી મહત્ત્વની વસ્તુ એવી છે કે જે ટેસ્ટને મહત્ત્વ નથી આપતી પણ આંખને મહત્ત્વ આપે છે, એવી એ ટિપ્સ છે કે જ્યારે પણ તમે કોઈ પણ સર્વ કરો છો, તમારું પ્રેઝન્ટેશન કરો છો તમારી વાનગીનું, તો એ પ્રેઝન્ટેશન હંમેશા એવું હોવું જોઈએ કે જે તમારા જે મેઇન જે તમારી કહેવાય ને વાનગી છે એની સાથે એના ઇન્ગ્રેડિયન્ટ સરસ મેચ થવા જોઈએ. જેમ કે અહીંયા આપણે વાપરેલું હતું પીનટ સૂપ અને એની સાથે આપણે સુશોભિત કર્યા હતા ટામેટા જે એમાં જ વાપરેલા છે અને એની સાથે એનો ટેસ્ટ પણ સારો લાગે છે. તો ટેસ્ટનું કોમ્બિનેશન એવી રીતે કરો કે જેનાથી તમારે આંખને પણ તમારી વાનગી જોઈને જ આંખ ગમે. ડેફિનેટલી.
શેફે જેટલું પણ કીધું અને જે રીતે રેસીપી આખી ફોલો થઈ છે તે રીતે તમે પીનટ સૂપ છે તે તમારા ઘરે જરૂરથી બનાવજો. એન્ડ ધીસ ઇઝ સમથિંગ કે તમે એક સૂપ જ ને એક મીલ તરીકે પણ સર્વ કરી શકો છો. હેલ્ધી છે, આની અંદર આપણે પાલક એડ કરેલી છે, પીનટ છે, જીસિંગદાણા છે, તે પણ એક હેવી ઇન્ગ્રીડિયન્ટ છે. એટલે હોલ ઇન વન એક રેસીપી તરીકે જ તમે આને એઝ અ હોલ મીલ પણ સર્વ કરી શકો છો. થેન્ક યુ સો મચ શેફ, અમારા દર્શક મિત્રો સાથે એક્ચ્યુઅલ સેન્સમાં જે આપણે અવનવીન રેસીપી ગઈ તેવી રેસીપી શેર કરવા માટે. તો દર્શક મિત્રો, તમે જાણો છો કે અમે તમારી માટે લાવ્યા છીએ ક્વિઝ, જેના જવાબ દઈને તમે બની શકો છો લકી વિજેતા. તો નોંધી લો આજના પ્રશ્નો. પ્રશ્ન નંબર એક, પીનટ સૂપ બનાવવામાં અગત્યની સામગ્રી કઈ છે? પ્રશ્ન નંબર બે, પીનટ સૂપની અંદર આપણે કઈ પ્રકારનું તેલનો ઉપયોગ કરીએ છીએ? પ્રશ્ન નંબર ત્રણ, પીનટ સૂપની અંદર તીખાશ માટે આપણે કઈ સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ? આ પ્રશ્નોના જવાબ તમે અપતક મીડિયાના ફેસબુક અને યુટ્યુબ પેજના કમેન્ટ સેક્શનમાં પણ દઈ શકો છો અને તમે જવાબ અમને વોટ્સએપ દ્વારા પણ જણાવી શકો છો. તો નોંધી લો અમારો વોટ્સએપ નંબર 94266 72303, 9426 72303. તો આપો હવે મને રજા, કાલે પાછા આ જ સમયે એક બીજી અવનવી વાનગી સાથે તમને મળીશું. ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં, પાવર્ડ બાય બાયો ક્લીનર, બેકરી પાર્ટનર વિનોદ બેકરી. ધન્યવાદ.